તો તરફ હંમેશા વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહેનારા કોંગ્રેસના મહાસચિવ પણ એક વખત મહિલા પર અભદ્ર ટિપ્પણી કરતા ચર્ચામાં આવ્યા હતા. દિગ્વિજયસિંહે તો પોતાની જ પાર્ટીના મહિલા સાંસદ મીનાક્ષી નટરાજન પર અભદ્ર ટિપ્પણી કરીને 100 ટચનો માલ ગણાવ્યો હતો. દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશના મંદસૌરમાં એક સભા સંબોધી રહ્યા હતા ત્યાં સાંસદ મીનાક્ષી નટરાજનના વખાણ કર્યા, પરંતુ આ વખાણ શરમજનક ગુની ગયા. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે મીનાક્ષી નટરાજનના પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે નજીકના સંબંધો પણ છે. દિગ્વિજયસિંહે આ ટિપ્પણી કરી ત્યારે મીનાક્ષી નટરાજન મંચ પર હાજર હતા. તો પુરુષ નેતાઓ દ્વારા મહિલાઓ પર ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોમાં જ અભદ્ર ટિપ્પણી થાય છે તેવું નથી, વિદેશમાં પણ આવી ઘટનાઓ બને છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને 2 મહિલા સાંસદ વિરુદ્ધ ટિપ્પણી કરી પણ હતી, જેનાથી બ્રિટનમાં હોબાળો મચી ગયો હતો. વર્ષ 2011માં આ ઘટના બની હતી. કેમરૂને પોતાની જ પાર્ટીના સાંસદ નેડિન ડોરિસ અને એન્જેલા ઇગલ સામે ટિપ્પણી કરી હતી. 2 મહિલા સાંસદ સામે અભદ્ર ટિપ્પણીને પગલે તેમને ભારે નિંદાનો સામનો પણ કરવાનો વારો આવ્યો હતો. બાદમાં કેમરૂને માફી પણ માંગી હતી. બ્રિટનના પીએમ એ પણ મહિલાઓ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી, પોતાની જ પાર્ટીની 2 મહિલા સાંસદ સામે ટિપ્પણી કરી હતી, પરંતુ ત્યારબાદ કેમરૂને માફી પણ માંગી હતી. આખરે આ કેટલું યોગ્ય છે? મહિલા જે ધારાસભ્યો છે, સાંસદ છે, તેમના પર ટિપ્પણી કરવી અથવા તો કોઈ પણ મહિલા પર ટિપ્પણી કરવી, આ નેતાઓને શું શોભે છે? આ અંગે ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક એવા મહેશભાઈ પંડ્યા. મહેશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. મહેશભાઈ, શું કહેશો, જે ઘટના આજે બની છે તે વિશે આપની શું પ્રતિક્રિયા છે? ના, બહુ શરમજનક ઘટના કહેવાય. કારણ કે એક તરફ આપણે મહિલા સશક્તિકરણ વર્ષ ઉજવતા હોઈએ, મહિલાઓને એમ્પાવર કરવાની વાત કરતા હોઈએ, મહિલાઓને મા દુર્ગાનું પ્રતિક ગણતા હોઈએ, શક્તિનું પ્રતિક ગણતા હોઈએ, પણ દિલમાં તો આપણા એ નથી. અને 8 માર્ચે મહિલા દિન ઉજવીશું આપણે, કન્યા કેળવણી રજ કરીએ, બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરીએ, એક સન્માનની વાત કરીએ. અને બીજી બાજુ તો આ જે થઈ રહ્યું છે, જે અત્યારે સંદેશ નીચે બતાવ્યું, જે વિદેશથી લઈને તે સ્થાનિક લેવલે, એ આમ નિંદનીય છે અને સખત શબ્દોમાં વખોડી કાઢવા જેવું છે. એટલે પુરુષ પ્રધાન પિતૃસત્તામાં આજે આ ઘટનાઓ ઘટે છે એ વાજબી નથી. એટલે દુઃખ છે કે આવા રાજ્યમાં જ્યારે જેના મહિલા મુખ્યમંત્રી હોય અને એની ખૂબ વાહવા થતી હોય, જેન્ડર બજેટ અપાતું હોય, મહિલા સશક્તિકરણ વર્ષ થતું હોય, અને એવી વખતે આવી ટિપ્પણીઓ થાય, અને છતાંય લાજવાનું જે ગાજવામાં આવે, માફી તો દૂર રહી, માત્ર નિવેદનો હટાવવાથી વાત પૂરી થતી નથી. તમને શું વાંધો છે માફી માગવામાં? કદાચ ભૂલથી પણ બોલાઈ ગયું હોય તો માફી માગી લો ને, તો પણ એ બહેનોનું, એ મહિલાઓનું સન્માન લેખાશે. પણ આવું નથી થતું, જે ખૂબ જ દુઃખદ છે. પણ મારે બીજી પણ એક વાત કરવી છે. કાયદાઓમાં તમે જુઓ ને, આજે હી અને હી શબ્દ વપરાય, ઓન બિહાફ ઓફ હી જ સબસ્ટિટ્યુટ, હર નહીં આવે કે સી શબ્દ નહીં આવે, કાયદાઓ પણ એવા, તમારા નગરપતિ, આ કેવી રીતે ચલાવી લેવાય? એટલે આ પુરુષ પ્રધાન સમાજમાં પિતૃસત્તા. અને મને તો એક બીજી પણ વાત કરવી છે, સરકાર ભલે ફાયદો આપવા માંગતી હોય મહિલાઓને, પણ કુંવરબાઈનું મમેરું, મંગળસૂત્ર, જે રૂઢિગત ચાલે છે અને જેમાં મહિલાઓને બિચારા બાપડા પણ જેવું દેખાવું પડે, તમે એને ઇન્સેન્ટિવ કહી શકો, પ્રોત્સાહન કહી શકો, પણ જે દહેજ તે ખૂંપાય છે એવી તમે યોજનાઓ શરૂ કરો છો, અને એની સામે પણ, એટલે એ તમારી પિતૃસત્તા દેખાય છે, તમારું એક એક પુરુષ પ્રધાન પણ દેખાય છે કે તમે મહિલાઓથી ઉપર છો અને મહિલાઓ માટે દાન દક્ષિણા કરો છો અને મહિલાઓને દયાનું પાત્ર બનાવી દીધા છે. આ બહુ દુઃખદ છે. બિલકુલ. અમારી સાથે સામાજિક કાર્યકર રુઝાન ખંબાતા પણ જોડાયા છે. રુઝાનજી, સ્વાગત છે આપનું. રુઝાનજી, જે પ્રમાણે ઘટના ઘટી છે, ઘણી બધી વાતો સશક્તિકરણની, મહિલા સશક્તિકરણની કરવામાં આવે છે, જે રાજ્યની જે મુખ્યપ્રધાન છે તે એક મહિલા છે, પ્રથમ મુખ્યપ્રધાન છે, તે રાજ્યમાં આ પ્રકારની ઘટના ઘટી છે, શું કહેશો આપ?
બહુ શર્મિંદગી મને મહેસૂસ થઈ રહી છે કારણ કે આઈ નેવર એક્સપેક્ટેડ ટુ બી વેરી ઓનેસ્ટ કારણ કે આ બીજા પોલિટિશિયન્સ તો કરે છે આ શું કહેવાય લવારી બકારી અમે કહીએ અમે ઇંગ્લિશમાં વર્બલ ડાયરિયા કહીએ અને નેતાઓ કરે છે પણ આઈ વોઝ સરપ્રાઈઝ કે ગુજરાતના નેતા જે લોકો આઈ મીન આપણા જે સીએમ હતા જે ત્યારે પીએમ છે નરેન્દ્ર મોદીજી એ ચૂંટાઈ આવ્યા હતા કારણ કે સૌથી વધારે બહેનોના વોટના લીધે એમની વખતે આખી સરકાર ડિસિપ્લિન હતી અને હવે આજે નીતિનભાઈ કોઈ બી આઈ ડોન્ટ વોન્ટ ટુ સે નેમ્સ અબાઉટ ઇટ એન્ડ ઇનફેક્ટ મને નીતિનભાઈ માટે બહુ રિસ્પેક્ટ છે આજ સુધી એમના મોઢે મેં આવું કોઈ જી સાંભળ્યું નથી એટલે જયારે આજે એમને આ કર્યું તો મને બી એક મોટો આઈ મીન આ સરપ્રાઈઝ અને અટેક બી લાગ્યો કે એવું તો એટલું બધું તો શું થઈ ગયું આ કઈક એકદમ કઈ લવારો બકારો હતો કે કઈ ભડાકો હતો કે કઈક શું કહેવાય કારણ કે નોર્મલી આપણા આપણા ગુજરાતમાં આવી રીતે પર્સનલ આવી રીતે પર્સનલ અમે એને કેરેક્ટર એસેસિનેશન બીજો વર્ડ બી આપીએ છીએ એવું નથી થતું એટલે અગર હું ઇફ આઈ ટોક ઓફ ધીસ પર્ટિક્યુલર થિંગ બહુ જ મને શોકિંગ બી લાગુ ને નિંદીને લાગુ અને જે આપણે બીજા પોલિટિશિયન્સ આઈધર પાર્ટી હવે હું બીજા પાર્ટીની વાત કરું આઈ એમ નોટ અ પોલિટિકલ પર્સન કે હું ભાઈ આ પાર્ટી ખરાબ નો બીજી પાર્ટીના બી પોલિટિશિયન જાત જાતની પાર્ટીના જાત જાતના પોલિટિશિયન જાત જાતના બખાડા લવાડા કરે છે અને જોડે જોડે એ લોકો તો મારા ખ્યાલે તો ઘડી ઘડી કરે છે એ લોકોને તો આદત પડી ગઈ છે ને એટલા માટે થાય છે કારણ કે ધે વોન્ટ કારણ કે એ કરે એટલે આપણે મીડિયા એમને પબ્લિસિટી આ પબ્લિસિટી એટલે વાત ડિસ્કસ કરે ડિસ્કસ એ લોકોને તો કોઈ બી રીતે પબ્લિકમાં રહેવું રહેવું છે પબ્લિસિટી જોઈએ છે એટલે એ લોકો જાત જાતને કરે છે પણ મને વધારે ખરાબ ક્યાં લાગે છે કે જયારે એ લોકો આવા લવારા બકારા કરે છે તો એ લોકોનો જે સુપર પાવર કે એ લોકોનો જે પ્રેસિડેન્ટ કે જે બી કહેવાય એ લોકોને સ્ટોપ નથી કરતો મને ત્યાં બહુ ખોટું વધારે લાગે છે કારણ કે ચલો પેલાને તો આદત છે કે પબ્લિસિટી સીક કરવી છે પણ એ લોકો સ્ટોપ કેમ નથી કરતા સો ધીસ હેઝ થિંગ હેઝ ટુ બી ટેકન અપ વેરી સ્ટ્રિક્ટલી શું આ ઘટનામાં પણ આવી કોઈ બાબત હોઈ શકે છે ખરી રુઝાનજી આપના મતે શું કહેવું છે આ ઘટનામાં થોડું ઘણું તો બિહાઇન્ડ ધ ડોર્સ બી થયું છે જેટલું મને ખ્યાલ છે એટલે હવે બિહાઇન્ડ ધ ડોર્સ શું થયું મને નથી ખબર પણ જેટલું બહાર આવ્યું છે તો એમાં અત્યારે એવું કોઈ રીતે એટલે એવું શું કહેવાય સમૂહ સરખું થઈ ગયું એટલે મારે બીજી રીતે બી તમને કેવું છે જે હું એવરી ટાઈમ કહું છું કે જયારે બે પોલિટિશિયનો બાખે છે ઝઘડે છે ત્યારે આપણે બધા આપણે એઝ અ પ્રજા બૂમ પાડીએ છીએ હોબાલો કરીએ છીએ પણ અલ્ટિમેટલી એ લોકો પછી આપણને એઝ અ પ્રજા આપણે થર્ડ પાર્ટી થઈ જઈએ છીએ એ લોકો અંદર અંદર સેટલમેન્ટ કરી લે ઘીના ઠામમાં ઘી મળી જાય છે અને તમે હું કઈ કોઈ જાતનું ડીલ થઈ જાય છે એટલે અલ્ટિમેટલી તો પ્રજાને જ નુકસાન છે આ પોઈન્ટ પર બી પણ નિકુલભાઈ એમનો સવાલ નથી પ્રજાએ આગળ આવવું જોઈએ પ્રજાએ કહેવું જોઈએ કે એના જે વડા છે આનંદીબેન પટેલ એમણે પણ બહાર આવવું જોઈએ અને પાર્ટીના નેતાએ પણ બહાર આવવું જોઈએ કે ભાઈ આવું કેવી રીતે ચલાવી લેવાય તમે તો અંદર સમાધાન કર્યું કે બંને પક્ષો સરખા છે એટલે સમાધાન કરો છો પણ અલ્ટિમેટલી મહિલાઓને જે ના સાજે તેવું વર્તન થાય છે એટલે હું તો એમ બીજા અર્થમાં એવું કહેવાય જાતીય સતામણીનો એક ભાગ પણ કહી શકાય એને કેવી રીતે પ્રજાએ માફ કરે તમે તો અંદર સમજી લીધું ભાગ બટાઈ કરી લીધી પણ જે આમ આદમી ઉપર અસર પડી છે એ મહિલાઓ ઉપર અસર પડી છે એનું શું એના માટે કોણ જવાબદાર એડ કરવા ખાસ એક માંગુ છું કે મારા બંને પક્ષોએ જે બી પોલિટિકલ પક્ષોના ઘણા ફ્રેન્ડ્સ લેડીઝ ફ્રેન્ડ્સ છે મિત્ર છે તો જ્યારે હું એ લોકો જોડે વાતો કરું આવી જ કે ભાઈ તમારા લીડરો આવું કરે છે તો તમે કઈ કરો તો એ લોકો શું કઈ ખબર છે એ લોકો કે બેન અમારી જોડે આવું ઘણું થાય છે અમને પાર્ટીમાં નથી યુ નો ઓલ ધેટ લેડીઝ ઇશ્યુઝ ઇન ધર ઓન પાર્ટી ધેર રિસ્પેક્ટ ઇન ધર ઓન પાર્ટી ધેટ સીટ ડિવિઝન ઇન ધર ઓન પાર્ટી એ લોકોને નથી મળતી તો ત્યારે મારે લોકોને કેવું પડે છે કે બેન તમે એક પાર્ટીના પછી તો તમે એક બેન પહેલે છો યુ આર લેડીઝ ફર્સ્ટ અને તમારે બેન બેનનું જોવાનું છે કારણ કે ઘણી વાર ઘણા ડિબેટોમાં જસ્ટ એક પોલિટિકલ પાર્ટીને કોઈ બેન સપોર્ટ કરતી હોય એટલે એના 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 સાહેબ આપણે જે સાહેબ કહેવાય દેશી વર્ડમાં તો એને સપોર્ટ કરે અંધ આંખ બંધ કરીને સપોર્ટ કરે તો મારે ઘણી વાર કેવું પડે કે બેન તમે શરમ કરો ને ગૃહની ગરિમાને લાજે તેવા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ તે નથી થયું આખરે કેમ એ વિશે પણ ચર્ચા કરીશું વેલકમ બેક ચર્ચાને આગળ વધારી રુઝાનજી આપથી શરૂઆત કરીશું રુઝાનજી આપણે નથી લાગતું કે ગૃહની જે ગરિમા છે તેને જાળવી જોઈતી હતી ભલે સમાધાન થઈ ગયું હોય બંને પાર્ટીઓ વચ્ચે હોબાળો ચોક્કસ કર્યો હતો કોંગ્રેસે 31 માર્ચ સુધી ગૃહને ન ચાલવા દેવાની ચીમકી પર ક્યાંક ને ક્યાંક શંકરસિંહ વાઘેલાએ ઉચ્ચારી હતી પરંતુ ગૃહની ગરિમાને જાળવી જોઈતી હતી તેવું નથી લાગતું એ તો 100% વાત છે ને પણ હવે થયું છે શું કે આપણે જે વર્ષોથી થોડા વર્ષથી આપણે ત્યાં ચાલુ કર્યું છે પાર્લામેન્ટમાં ને એસેમ્બલીમાં કે ભાઈ હોબાલો કરો કોઈ બી પાર્ટી હોય ક્યાંય બી કોઈ બી સ્ટેટ હોય ત્યાં બી કહ્યું સેન્ટર પર બી કીધું કેથે બી હોય ગાળા ગેલા કહીને વેલમાં આવી જાય બધા નાટકો થાય દુનિયાભરના અને પછી અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધ લૂઝર ઇઝ અગેન આપણા જેવી આમ આદમી પ્રજા એટલે અહીંયા બી અગર આપણે આઈ એમ સરપ્રાઈઝ મને સાચું એટલું તમને વર્ડ ઇસ કે મને દુઃખ લાગ્યું છે એટલા માટે દુઃખ લાગ્યું કે આજ સુધી ગુજરાતમાં આપેલા
કઈક પોર્નો પોર્નો રમાયું હતું, પણ એ સિવાય આજ સુધી ગુજરાતમાં કશું આઈપીએલ માં જોવાય તો, એટલે એ સિવાય નહોતું થયું. એટલે મને આજે આ થયું તો મને થયું કે આપણે આપણે કેમ, આપણે તો ગુજરાત એક મોડલ સ્ટેટ ગણીએ છીએ, તો આપણે કેમ હવે બીજા સ્ટેટોના આવું આવું બધું એ બીજા સ્ટેટ યા સેન્ટરનું આવું શીખીને આપણે અહીંયા ગુજરાતમાં કરી રહ્યા છીએ. એટલે આ એક નેગેટિવ ઇમ્પેક્ટ છે. અને સૌથી વધારે નેગેટિવ કે આપણે હંમેશા વાત કરીએ છીએ, વચ્ચે મને એ બી યાદ છે કે ભાઈ આપણા લોકો બધા રસ્તા પર આવી ગયા કે ભાઈ એસેમ્બલી ચલને દો, એસેમ્બલી ચલને દો. પછી ભગવાન જાણે એમાં શું થયું, કારણ કે બધું એ બી ફૂસપાસ થઈ ગયું ફોર વોટ એવર રીઝન. હવે આ ગુજરાતમાં આ પહેસી રહ્યું છે, એટલે મને એની એને મને દુઃખ બી છે ને મને ચિંતા બી છે. અગર એને હાઈ હાઈ હેન્ડ થી એટલે સ્ટ્રોંગલી અગર એને નહીં લેવાશે તો આપણી સ્ટેટ બી બીજા સ્ટેટ જેવી આવું બધું ચાલુ થઈ જશે. બિલકુલ. મહેશજી શું લાગે છે કે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ કોઈ ટકોર કરશે ખરા આ બાબતે નીતિનભાઈને? કારણ કે મુખ્યપ્રધાન જે પ્રમાણે મહિલા સશક્તિકરણની વાતો કરે છે, મહિલા અનામતની વાતો કરે છે, મહિલાઓને આગળ લાવવાની વાતો કરે છે, ઘણા બધા પ્રયત્નો પણ તેમણે કર્યા છે, તે સમયે આ પ્રકારનું બનાવ બનવું હતું, મુખ્યમંત્રીએ ચોક્કસથી ટકોર કરવી જોઈએ નીતિનભાઈ? કરવી જ જોઈએ. આ સવાલ કોંગ્રેસનો ભાજપનો નથી, આ સવાલ કામિનીબેનનો અને નીતિનભાઈનો નથી. આ સવાલ એક પુરુષ પ્રધાન પ્રવચનનો છે, એક પુરુષ પ્રધાનનો અવાજ છે. હવે જો આનંદીબેન પટેલ પોતે મહિલા સશક્તિકરણનો પ્રતીક માનતા હોય, પ્રથમ મહિલા મુખ્ય હોવાનું ગૌરવ લેતા હોય, તો આમાં કોંગ્રેસે બોલવાનું ના હોય કે રૂઝાને કે મારે બોલવાનું ના હોય કે સંદેશ ન્યૂઝ ચેનલે બોલવાનું ના હોય. આમાં તો આનંદીબેને કડક શબ્દો આપીને આનંદીબેને માફી માગવી જોઈએ નીતિનભાઈ વતી, અને નીતિનભાઈ જોડે પણ માફી મગાવવી જોઈએ. અને તો આવું થાય તો જ મહિલાઓનું સન્માન જળવાય, કારણ કે આ સવાલ કોંગ્રેસ બીજેપીનો છે જ નહીં, અહીંયા તો મહિલાઓ સાથેના અપમાનનો સવાલ છે. અને એ દૂર તો જ થાય કે જ્યારે આગળ આવે, અને પછી 8 એપ્રિલ 8 આવશે માર્ચ, એટલે મહિલા દિન ઉજવશે, અને એ જ નીતિનભાઈ ભાષણ આપશે, અને આનંદીબેને આપશે, અને કામિનીબેન એ બધાએ આપશે. સવાલ એનો નથી, સવાલ મહિલાઓને સન્માન આપવાનો છે એન કેન પ્રકારે. અને તમે આ રીતે સમાધાન કરો એ સમાધાન મહિલાઓના પ્રશ્નો પરત્વેનું સમાધાન છે, એનું દુઃખ છે. બિલકુલ. રુઝાનજી આપનું શું કહેવું છે? આઈ અગ્રી વિથ હિમ. બિકોઝ ઓકે, બટ ફ્રોમ અગર હું પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ રહી છું, તો યુ ડોન્ટ એક્સપેક્ટ કે આનંદીબેન યા કોઈ બી નો ફરગેટ હર, ઇફ એનીબડી ઇઝ ઇન હર પ્લેસ એટ દેટ પોઝિશન, દે આર નોટ ગોઈંગ ટુ કમ આઉટ ઇન ઓપન. અગર એ આવશે તો એક બહુ બોલ્ડ સ્ટેપ લેવાશે, અને દેટ કેન બી રિટન ઇન ધ હિસ્ટ્રી કે શી હેડ કમ આઉટ એન્ડ સેડ ઓપનલી. પણ આ તો ઘણી વાર એવું નથી. તમને બીજો એક્ઝામ્પલ આપો, એક્સેપ્ટ યોર પોઈન્ટ, પણ જે અત્યારે અમે ફેસ કરી રહ્યા છે કે ભાઈ હસબન્ડ વાઈફનો ઝઘડો થયો એક્ઝામ્પલ, પછી એમાં એવું થાય છે કે પેલી વાઈફ પોલીસ પાસે આવી, અમારી પાસે આવી, અમે બધું એને હેલ્પ કરી, પણ છેલ્લે બંનેમાં સુલા થઈ જાય, એટલે પછી અમારે ત્યાંથી નીકળી જવું પડે, જસ્ટ પેલી એ કરવા કે ભાઈ વાઈફની અંદર ત્યાં હેપીલી રહે. સેમ અગરું આ રીતે કહ્યું તો અંદર હવે જે ઝઘડો થયો હતો, તો જસ્ટ આપણા પાર્ટીની રેસ્પેક્ટ રાખો અને પ્રેસ્ટીજ રાખવા બિચારી બેન આપણા મેડમ બહાર નહીં બોલી શકશે, પણ કદાચ અંદર ધમકાવ્યા હોય તો ખબર નહીં, ના ધમકાવ્યો તો બી વી કેનોટ સે એનીથિંગ. બટ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ જે આખો સિનેરિયો થઈ રહ્યો છે, અને જેના લીધે લેટેસ્ટ કે અત્યારે આપણે કામિનીબેનની વાત કરું, તો બીજી રીતે કહેવા માંગુ છું કે વાય ડીડ નોટ કામિનીબેન ઓલસો કમ આઉટ ઇન પ્રોટેસ્ટ કે નો આઈ વુડ નોટ અગ્રી ટુ ધીસ, કારણ કે આને તો કેરેક્ટર, અગર આમ કોઈ બી જાય ઇટ્સ અ કેરેક્ટર એસેન્સ, ધારે તમે કોઈ પર્સનલી આવી રીતે જાહેરમાં પબ્લિકમાં તમે પર્સનલી કોઈનું કેરેક્ટરની વાત કરો છો, ઇટ ઇઝ નથિંગ બટ એન એસોસિએશન, કેરેક્ટર એસોસિએશન. એટલે એ કામિનીબેન કેન ઓલસો ટેક સમ સ્ટેપ, બટ હવે આઈ ડોન્ટ નો કે એમને બી ઉપરથી પ્રેશર આવ્યો છે. એટલે તમે જોઈ રહ્યા છો તો આમાં કશું બી પોઝિટિવ નથી, તેનું બધા નેગેટિવ થઈ રહ્યું છે, એન્ડ ઇટ ઇઝ અ વેરી અનહેલ્ધી થિંગ. બિલકુલ. જે પ્રમાણે મહેશજીએ કહ્યું કે પુરુષ પ્રધાન નેતાઓ જે પ્રમાણે વાતો કરી રહ્યા છે, તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે મહિલાઓ સશક્તિકરણની જે વાતો કરે છે નેતાઓ, પરંતુ નેતાઓ ખુદ જ એ વસ્તુને પચાવી નથી શક્યા હજી. તો કેટલા રેપ કેસીસમાં સંડોવાયેલા છે, કેટલા ડોમેસ્ટિક વાયલન્સ કેસીસમાં સંડોવાયેલા છે. એટલે યુ ડોન્ટ એક્સપેક્ટ કે નેતા એટલે એ કઈ ભગવાન છે, ઉલટું નેતા તો એવું છે કે યસ મોર ધ પાવર્સ એન્ડ ટુ વર્ડ એન્ડ હી નોઝ હાઉ ટુ મિસયુઝ હિઝ પાવર્સ. એટલે વિથ ડ્યુ રિસ્પેક્ટ એ ફેટર્નિટીમાં તો પાવર્સ ઘણા મિસયુઝ થાય છે, અને ઉલટું ભલે એના હાથીના દાંત ખાવાના અલગ છે ને દેખાવાના અલગ છે, પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે ઘણા કેસીસ જોયા છે તેમાં ઇટ ફાઇનલી વેન જ્યુડિશિયરી કમ્સ અને જ્યુડિશિયરી લકીલી કઈ હાર્ડ સ્ટેપ્સ લે છે ત્યારે નેતા પકડાય છે, ના તો નેતા તો બધા ઘણા કેસ કરી આવા બધા લોચા કરીને પકડાતા બી નથી. એટલે અલ્ટિમેટલી અગર આપણે એને આમ કહીએ તો આપણે લેટ અસ નોટ ડિમાર્ક કે આ નેતા છે એટલે આ નહીં કરે, નો. લોકો હવે શું વિચારશે કે નેતાઓ ગૃહની અંદરની જે મહિલાઓ છે તેમનું જ માન નથી જાળવી શકતા, તો પછી જે લોકો છે, જે સામાન્ય જનતા છે, તેમનું માન કઈ રીતે જાળવશે? અને તે એક રોલ મોડેલ તરીકે હોય છે, કોઈ પણ નેતાને આપણે જયારે જોતા હોય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જયારે આપણે જોતા હોય છે કે અન્ય કોઈ પણ
અને જ્યારે આપણે જોતા હોઈએ કે રોલ મોડેલ તરીકે આપણા માનસપટ પર ઉભરી આવતા હોય છે ત્યારે આવા જ લોકો જો આવા નિવેદનો કરશે તો પછી સામાન્ય જનતા તેમનું શું વિચારશે? ચોક્કસ, કારણ કે આ નીતિ ધારકો છે, નીતિ બનાવવાળા લોકો છે. એટલે સ્ત્રીઓને સન્માન આપવાની નીતિ પણ ત્યાંથી બને છે, અને ત્યાં જો સ્ત્રીનું અપમાન થાય તો પછી કેવી રીતે અમલીકરણ થાય? પણ નિવેદનમાં મારે બીજી વાત કહેવી છે, માત્ર મહિલા અનામત આપવાથી સશક્તિકરણ ના થાય, મહિલાઓને યોગ્ય તાલીમો પણ અપાવવી જોઈએ જે નથી અપાતી. અને એટલા માટે મહિલાઓ પણ જેમ જે રોજાની બહુ સારી વાત કરી કે કામિની બેને બહાર આવવું જોઈએ કે તમે કેવી રીતે સમાધાન કરો છો, આ મારી સાથે અન્યાય થયો છે. પણ બીજી વાત ગૃહની એ પણ વાત છે કે આ ગૃહમાં બનેલી ઘટના હોય એટલે તમે જ્યુડિશિયલમાં નથી જઈ શકતા, આ એનો પ્રિવિલેજ રાઇટ્સ બને છે. એટલે વિશેષાધિકાર ભંગની સમિતિ છે, પણ એ ફરિયાદ જ ના થાય અને પાર્ટી લઈને સમાધાન થઈ જાય એ એટલે પતી જાય છે, મુદ્દો એનો નથી. આખા દુનિયાએ આ વસ્તુ જોઈ અને એમાં જે સ્ત્રીઓની જે પડતી થઈ છે એ દેખાય છે, અને અલ્ટિમેટલી કશું થતું નથી. અને એટલે બહુ જ નકારાત્મક અસરો થાય છે કે નીતિ ધારકો છે, નીતિ નિર્ધારકો છે, એ જ જો આવું કરે અને પછી સમાધાનો થાય. અને મને નથી લાગતું કે કામિની બેન આ સમાધાનમાં ખુશ હશે, એમનો દિલ ચોક્કસ ડંખ્યું હશે, દૂભ્યું હશે, પણ કોઈ વિકલ્પ નથી હોતો. જવાતું નથી, વિશેષાધિકાર ભંગ સમિતિ કઈ કરતી નથી, એટલે પછી નેતાઓ આવું કર્યા કરે તો પ્રજાએ શું કરવાનું? મારે આમાં આપણે ગુજરાતનો મુદ્દો એક્ઝામ્પલ નથી લેવો, પણ બીજા જે એક્ઝામ્પલ્સ થયા છે કે જે બેનો અગેન્સ્ટ બોલ્યા છે બધા નેતાઓ જાત જાતની પાર્ટીઓના, ત્યારે ઘણી વાર આપણે એવું ના વિચારતા કે સામાન્ય માણસને દુઃખ થયું છે. કારણ કે જે આપણે પિતૃત્વ વતા સોસાયટીની વાત કરીએ છીએ તો એ જે ઘણા માણસો તો ખુશ થયા છે કે વાહ મારો લીડર મર્દ છે, જો એને આવું કર્યું, જે આમ કર્યું, એ કે છે આમ કરવું જોઈએ બહેનોને. એટલે લેટ અસ ઓલસો એક્સેપ્ટ ધેટ ઉલટા લીડર ખાસ એટલા માટે આવું બધું કરે છે કે એ લોકો નાના આપણને ઘણી વાર થતું હશે કે એને વોટ જશે, પણ ઘણી વાર એના જે પેલા એના જે એ ટાઈપના લોકો હોય છે એ લોકો ખુશ થાય છે, તો વધારે વોટ આપે છે. એટલે આ કેસમાં મારે ખાસ કહેવું છે કે એ તો એક અલગ વર્ગ છે, પણ આપણી બહેનો કેમ નથી જાગતી? જયારે બહેનો પાસે સત્તા છે વોટ આપવાનો, ત્યારે એ શું કરશે? એના પતિને પૂછશે, એના ભાઈને પૂછશે, તો એ પોતે કેમ નથી સમજતી કે ભાઈ મારા માટે આ નેતા અમારી બહેનો માટે એને રિસ્પેક્ટ નથી, તો હું આઈ શુડ નોટ ગીવ ધેટ વોટ ટુ હિમ. ભૂલો તો અમારી બહેનોની જ છે, આપણે ખોટા ભાઈઓની ભૂલો કરીએ એના કરતા બહેનો જાગશે, કારણ કે બહેનો ઇઝ ઇનફ પાવર. એટલું સમજો, આપણે 47% 48% બહેનો છીએ, જયારે 62% મેન છે, એટલે આપણી પાસે બી ઇનફ પાવર છે કે આપણે એટલીસ્ટ એ લોકોને વોટ ના આપીએ, અને એટલીસ્ટ આપણે એ વખતે આપણું માન જાળવીએ કે તમે જયારે જેને વોટ આપો છો કોઈ જોવા નથી આવતું, તમે એકલા વોટ આપવાના છો એટલે તમારે એ બી પીવાની જરૂર નથી. પણ પ્રોબ્લેમ ત્યાં છે કે આપણે બહેનોને જે બચપનથી દબાઈને રાખી છે, આ શીખવવામાં આવ્યું છે કોમ્પ્રોમાઇઝ નું, ત્યાં આપણે બધા અત્યારે હેરાન થઈ રહ્યા છીએ. બિલકુલ રોઝાનજી, મહેશજી મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહિલા સશક્તિકરણની વાતો તો ઘણી બધી થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે બનાવો છે તે ચોક્કસથી પ્રશ્નાર્થ ઉભો કરતા હોય છે, અને તેમાં ચોક્કસપણે વિચારવાની જરૂર છે આપણે પણ, જનતાએ પણ અને નેતાઓએ પણ. મારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ.